નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે ધોરણ 8માંના ગણિત વિષયનો ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખવાના છીએ। ચેનલ પર નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો। પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને રીતના ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, રેખાખંડો વડે બંધી બંધ આકૃતિને બહુકોણ કહેવાય, બંધ આકૃતિ, દાખલા તરીકે ત્રિકોણ છે। બીજું, લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે। ત્રીજું, પતંગાકાર ચતુષ્કોણ એ પણ બહિર્મુખ ચતુષ્કોણ છે। આ રીતના પતંગાકાર ચતુષ્કોણ આપણે બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય, બરાબર। ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણ એને એ છે ને બે વિકર્ણો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતના, એના કેટલા વિકર્ણો હોય, આ દોઢ દોઢ કર્યું છે, બે વિકર્ણ હોય। એ જ રીતના નિયમિત ષટકોણને 9 વિકર્ણ હોય છે। છઠ્ઠું, બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપ 360 અંશ થાય છે, જ્યારે નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો 1080 થાય છે, બરાબર। આઠમું, ત્રણ બાજુઓના નિયમિત બહુકોણ એટલે કે સમબાજુ ત્રિકોણ, જેની ત્રણેય બાજુ સરખી હોય એ થાય છે। ચોથું, ચાર બાજુઓ નિયમિત બહુકોણમાં ચોરસ આવશે। આઠકોણ બાજુઓ નિયમિત બહુકોણમાં અષ્ટકોણ, અષ્ટકોણ આ રીતના, બરાબર। ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થશે। ચોરસના બહિષ્કોણનું માપ 90 અંશ, લંબચોરસના બહિષ્કોણનું માપ પણ 90 અંશ, નિયમિત ષટકોણના બહિષ્કોણનું માપ 60 અંશ, સમલંબ ચતુષ્કોણની સામસામે બાજુ માત્ર એક જ જોડ સમાંતર, સમલંબ ચતુષ્કોણ આ રીતના, આ એક જ બાજુ સમાંતર છે એકબીજાને, બરાબર, આ બીજી બાજુ ન હોય, સમલંબ ચતુષ્કોણ કહેવાય। બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પેલું, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બહિર્મુખ ચતુષ્કોણ છે, પતંગાકાર ચતુષ્કોણને બે વિકર્ણ હોય, સમલંબ ચતુષ્કોણને પણ બે વિકર્ણ હોય, નિયમિત અષ્ટકોણને 20 વિકર્ણ હોય, નિયમિત પંચકોણના અંદરના બધા ખૂણાના માપ 540 અંશ હોય છે, એક ચતુષ્કોણના ચાર ખૂણાના માપ સરખા હોય તો દરેક ખૂણાના માપ 90 અંશ થશે। સાતમું, જે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 300 અંશ છે તો ચોથા ખૂણાનું માપ 60 અંશ, નિયમિત પંચકોણના અંદરના ખૂણાનું માપ 108 અંશ, નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ 45 અંશ, જેના બહિષ્કોણનું માપ 40 અંશ હોય તેના નિયમિત બહુકોણ છે એ 9 બાજુ ધરાવે છે, 12 બાજુવાળા બહુકોણના બહિષ્કોણનું માપ 30 અંશ થશે, જેના અંદરના દરેક ખૂણાનું માપ 165 અંશ હોય તો બહુકોણને 24 બાજુ હશે, એક સમાંતર બાજુ ચતુષ્કોણના એક ખૂણાનમાં 50 અંશ છે તો પાસેના ખૂણાનું માપ 130 અંશ થશે, કારણ કે બંને ખૂણાનું માપનો સરવાળો 180 અંશ થાય। ચૌદમું છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણના એક ખૂણાનું માપ 100 અંશ છે તો એની સામેના ખૂણાનું માપ 100 અંશ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામે ખૂણા સરખા હોય। 15મું, એક લંબચોરસના એક વિકર્ણનું માપ 10.8 સેમી છે તો બીજા વિકર્ણમાં પણ 10.8 સેમી છે। 16મું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ પાંચ પાસેના બે ખૂણાઓ એકબીજાના પૂરક ખૂણો એટલે 180 અંશના। 3ઓ પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમકસર પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખવાનો છે। વર્તુળ છે, એક બંધ વક્ર છે, બરાબર। બીજું, એન બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના વિકર્ણ સંખ્યા શોધવાનું સૂત્ર એન એન માઇનસ 1/2 માઇનસ એન થશે એ। ત્યારબાદ એન બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર થશે એન માઇનસ 2 ક્રોસમાં 180 અંશ બી। ત્યારબાદ ચોથું છે, 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 12 થશે 36 અંશ। ત્યારબાદ એક ચતુષ્કોણના અંદરના ખૂણાનું માપ જો 70 અંશ છે તો એના ખૂણાના બહિષ્કોણનું માપ 180માંથી 170 બાદ કરી નાખવાના 110 અંશ સી આવશે। 15 બાજુવાળા નિયમિત બહુકોણને દરેક બહિષ્કોણમાં આપણે સૂત્રમાં જોઈ પ્રમાણે 24 થશે। 40નો બહિષ્કોણ ધરાવતા બહુકોણને કેટલી બાજુ હોય તેને 9 બાજુ હશે, 9 × 4 = 36, 360 અંશ થઈ ગયા। નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ ન હોઈ શકે તો 13, પછી નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોઈ શકે તો કે 30, ટૂંકમાં બે કી સંખ્યા હોય, એકી સંખ્યા ન હોય એમ યાદ રાખવાનું। 10મું, ખાલી જગ્યાના વિકર્ણ માપ સરખા હોય છે તો કે ચોરસના, અહીંયા ઓપ્શનમાં આવી પછી એમાં 4માંથી ચોરસ જ આવશે। ત્યારબાદ વિધાન ખરા હોય તો ખરા અને ખોટા હોય તો ખોટા નિશાની કરવાનું,
તો સાચા વિધાનમાં આવશે પહેલું, ચોથું, છઠ્ઠું, આઠમું, નવમું, ચૌદમું ને પંદરમું. બાકીના બધા વિધાન છે એ ખોટા છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો દાખલો છે, એક ચતુષ્કોણના ત્રણ ખૂણાનું માપ 60, 70 અને 80 હોય તો ચોથા ખૂણાનું માપ શું? તો હવે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે, બરાબર? તો એક ખૂણો આપણે ખ્યાલ નથી અને એક ધારી લીધો, વત્તા 60 વત્તા 70 વત્તા 80 બરાબર 360 અંશ. ત્રણેય ખૂણાનો સરવાળો 210 અંશ થયો. તો 100 વત્તા 210 બરાબર 360 અંશ. તો એક્સ બરાબર 360 માઇનસ આ છે 210 બરાબર. 360માંથી 210 બાદ કર્યા એટલે આપણે મળ્યા 150 અંશ. એક્સ બરાબર આપણે મળશે 150 અંશ. બીજો દાખલો, એક ચતુષ્કોણના ચાર ખૂણાનું માપ 3x 4x 5x અને 6x છે. તો દરેક ખૂણાનું માપ શોધો. તો 3x વત્તા 4x વત્તા 5x વત્તા 6x બરાબર 360 અંશ થયા. તો આ બધાનો સરવાળો કર્યો તો 18x થયા. 18x બરાબર 360 અંશ. 18 આવ્યા છેદમાં 18 2 ને 36 18 18 રદ થઈ ગયા. હવે અહીંયા પાછા લગાડ્યું મીંડું, 20 થાય ને બરાબર અહીંયા. તો 20 આવ્યા આપણે અંશ. એક્સ બરાબર શું મળ્યું આપણે? એક્સ બરાબર 20 મળ્યા. તો આ 3 ની x અહીંયા આપણે 3 ગુણકમાં 20 કરીએ એટલે 60, 4 ગુણકમાં 20 કરી લે 80, 5 ગુણકમાં 20 કરી લે 100, 6 ગુણકમાં 20 કરી લે 120. ત્યારબાદ ત્રીજો દાખલો છે, 10 બાજુ નિયમિત બહુકોણ વિકર્ણ સંખ્યા. તો આ વિકર્ણ સંખ્યા શોધવાનું સૂત્ર છે, એન કાઉન્સમાં એન માઇનસ 1 છેદમાં 2 ઓછા n. હવે એન એટલે વિકર્ણની સંખ્યા. 10 બાજુ છે તો 10 બાજુ વિકર્ણ શોધો હોય તો 10 જ્યાં જ્યાં એન છે ને 10 મૂકી દેવાના. તો આ 10માંથી 1 છે એટલે 9 થઈ, 9 10 90 ના છેદમાં 2 ઓછા 10 એટલે 45 થયા, 90 ભાંગ્યા 2 એટલે 45માંથી 10 જાય એટલે 35 વિકર્ણ જવાબ મળે છે. ચોથો દાખલો, 12 બાજુ નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો. સૂત્ર છે એન માઇનસ 2 ક્રોસમાં 180. એન કેટલી, બાજુ કેટલી? 12 12 ઓછા 2 એટલે 10. 18 1 18 પાછા લગાડે 1 ને 2 મીંડા 1800 અંશ. ત્યારબાદ પાંચમો દાખલો છે, એમાં એક્સનું મૂલ્ય શોધવાનું. અહીંયા આકૃતિમાં એક્સનું મૂલ્ય દેખાય, અહીંયા 80 છે, આ 50 અને આ 12 નો 90 નો છે એટલે અંદરનો આ 90 નો જ થાય, બરાબર? તો 80 50 90 નો સરવાળો કર્યો એટલે 210 મળી ગયા. એક્સ વત્તા 220 છે, 220. હવે 360 માઇનસ 220 બાદ કર્યા આપણે એટલે એક્સ બરાબર આપણે કિંમત મળી જાય 140 અંશ. પછી રેખિક જોડના ખૂણા, રેખિક જોડના ખૂણા એટલે આ રીતના રેખિક જોડના ખૂણા, આનું ટોટલ 2નું માપ થઈને 180 અંશ થતું હોય રેખિક જોડના ખૂણામાં, સમજી ગયું? તો જે ખૂણાનું માપ અહીંયા આપણે ખબર છે 60, તો 180માંથી બાદ કરો એટલે 120 થયા. અહીંયા 50 છે તો એ 130 થશે. બાકી બધા ખૂણા માપ આપણે ખબર છે એક્સ આ 2 સિવાયના. તો 2 વખત 1 આવશે જો અહીંયા, તો 40 આ જો અહીંયા 40, પછી 40 ને પછી અહીંયા 120 130 અને એક્સ એક્સ 2 વખત બરાબર 540 અંશ. કારણ કે જે આ પંચકોણ છે 1 2 3 4 ને 5 પંચકોણ છે ને એના બધા ટોટલ ખૂણનો સરવાળો થાય 540 અંશ, બરાબર? એટલે 2x વત્તા 290 થયા ટોટલ બરાબર 540. 290 જમણી બાજુ હોઈ ગયા, માઇન પ્લસ હતા અને માઇનસ થઈ ગયા એટલે આપણે જવાબ મળ્યો 2x બરાબર 250. હવે 2 થી ભાંગાકારમાં જશે, 250 ભાંગ્યા 2 એટલે 125 આપણે જવાબ મળી જશે એક્સની કિંમત. આ 125 125ના ખૂણા થશે. ત્યારબાદ આમાં એક્સ વાય ને ઝેડ આ બહિષ્કોણ છે, ત્રણે ત્રણ ગોતવાના છે પીળિયાકરણ, બરાબર? તો બહિષ્કોણ એટલે કે આના રેખિક જોડના ખૂણા થશે, કારણ કે અંદરના ખૂણાનું માપ આપણે અહીંયા આપી દીધેલું છે 2માં, આનું ગોતવું જોશે વાયનું, બરાબર? હવે એક્સમાં તમે જુઓ, એક્સનો ખૂણો ગોતો હોય તો 180માંથી 90 બાદ કરેલા એક્સ આપણે 90 મળી ગયો, ઝેડ એ મળી જશે 180માંથી 20 બાદ કર્યા એટલે આ 150 મળી ગયા, બરાબર? હવે વાયની અંદરના ખૂણાનું માપ છે આપણે ખબર નથી, પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 180 અંશ થાય આપણે ખબર. તો એ ગોતીએ આપણે, એ ખૂણો આ દાખલા તરીકે કોઈ એ ખૂણો ધારી લીધો, બરાબર? તો એ વત્તા 20 વત્તા 90 બરાબર 180, 90 વત્તા 220 એટલે 110 બરાબર 180. હવે આ 110 જમણી બાજુ ગયા, માઇનસ 110 થઈ ગયા, 180 માંથી 110 બાદ કરે એટલે 70 અંશ એટલે આપણે અંદર મળી ગયો 70 અંશ. હવે શું કરવાનું? તો કે આ વાય ગોતું હોય તો 180માંથી 70 બાદ કરવાના એટલે વાય બરાબર આપણે મળશે 110 અંશ. હવે સરવાળો કીધો, એક્સ વાય ને ઝેડનો ત્રણેય સરવાળો, તો એ ત્રણેય અંશના માપ ખૂણનો સરવાળો 90 વત્તા 110 વત્તા 160 જવાબ મળશે આપણે 360. કારણ કે બહિષ્કોણ ગમે એટલા હોય બહારના
બરાબર, ગમે એ આકાર હોય ને, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, અને બહિષ્કોણ માપ 360 અંશ થાય. એ જ રીતના 100 આમાં પણ ગોઈતો છે. બરાબર, ટોટલી માહિતી અહીંયા આપેલી છે. વિડીયો લોંગ થાય છે એટલે હું તમને શોર્ટમાં સમજાવી દઉં. આપણે અંદરના ખૂણા છે એની ઉપર બહિષ્કોણ 180 બાદ કરી નાખવાના. બરાબર, અને આ ચતુષ્કોણ છે એટલે ચતુષ્કોણના ચારે ખૂણા સરવાળો 360 અંશ થાય. એટલે એ પ્રમાણે આપણે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ ગોઈતા રેડી, અને એનો સરવાળો કર્યો તો એ પણ શું થયો 360 અંશ. ત્યારબાદ સાતમું દાખલો છે, એક્સનું મૂલ્ય શોધો. આમાં બહિષ્કોણ ગોતવાનું છે. હવે 120 120, કારણ કે 12 13 36 થાય, એમનામાં ખબર પડી 120 છે, પણ છતાં આપણે એક્સ વત્તા 120 વત્તા 120 બરાબર 360 અંશ. એક્સ વત્તા 120 એટલે 12 2 24 240 અંશ થયા. પાછળ લગડ મીંડ્યું, બરાબર 360 અંશ. આ 360 240 બાદ કર્યા એટલે એક્સ બરાબર અહીંયા જે બાકી હતો એ 120 આપણે અંશ મળી ગયો. હવે અહીંયા શું છે, આ 12 ને અહીંયા 90 છે તો આ 90 થાય, આ 90 છે તો અંદરનો આ 90 થાય. બરાબર, તો આ 90 બહિષ્કોણના માપમાં એક્સ જ આપણે ગોતવાનું. તો એક્સ વત્તા 90 વત્તા 50 વત્તા 90 વત્તા 60 વત્તા બરાબર 360 અંશ ટોટલ બહિષ્કોણનો સરવાળો. ગમે એ હોય આકાર, આ પંચકોણ છે ને તો એ બહિષ્કોણ તો એનો 360 અંશ થાય જ. બધાનો સરવાળો થયો 290 અંશ, એટલે એક્સ વત્તા 290 બરાબર 360 અંશ. પ્લસ હતા જમણી ગયા, જમણી બાજુ ગયા તો માઇનસ 290 થઈ ગયા. 360 અંશમાંથી 290 અંશ બાદ કર્યા એટલે એક્સ બરાબર 70 અંશ આપણે જવાબ મળી ગયો. આઠમો દાખલો છે, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં એક્સ વાય ઝેડના મૂલ્ય શોધો. આ દાખલો અહીંયા આપેલો છે, બરાબર કમ્પ્લીટ ગણેલો બંને દાખલા તમે જોઈ લ્યો, નોટ ડાઉન કરી લ્યો, કારણ કે વિડીયો થશે લોંગ, બાકી વચ્ચે વચ્ચે પોસ્ટ કરતા જાજો. બરાબર, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યારબાદ નવમામાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં એક્સ અને વાયના મૂલ્ય શોધવાના છે. અહીંયા એક્સ અને વાયનું મૂલ્ય તો આમ સામસામેની બાજુ સરખી હોય, તમે જો તો 4x બરાબર 20 લીધા અને અહીંયા 3y - 2 બરાબર 22. પછી જેમ આપણે સમીકરણમાં વેલ્યુ ગોતતા હતા એ રીતના એક્સ અને વાયની વેલ્યુ ગોતી લો, આમાં પણ એ જ રીતના. આમાં વિકર્ણના માપ આપ્યા છે, બરાબર, તો વાય વત્તા 8 બરાબર 20 થાય. બે આ ભાગ સરખો હોય અને આ ભાગ પણ સરખો હોય, બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ વિભાગ જે વિકર્ણ હોય સરખા દુભાગે છે, એમ ટૂંકમાં સરખા ભાગ કરે છે, એટલે એના બરાબર આપણે કરીએ એટલે એક્સ અને વાયની વેલ્યુ મળી ગઈ. જો છે પછી આકૃતિ છે 10મા, નીચેની આકૃતિમાં એક્સ ગોતવાનો છે. એક્સ ક્યાં આપ્યો છે, અહીંયા અહીંયા ખૂણો છે આ. તો આમાં તમે જોશો ને તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એક આવડા ABCD અને એક છે એક્સ ડબલ્યુ એક્સ વાય ને ઝેડ સમાંતર બાજુ ચતુષ્કોણ બે છે. એના આધારે ટોટલી સરવાળો કરીને આપણે એક્સની વેલ્યુ અહીંયા ગોતી છે જે અહીંયા દાખલામાં આપેલી છે. બરાબર, વચ્ચે વચ્ચે વિડીયો પોસ્ટ કરીને તમે લખી લેજો, કારણ કે વિડીયો લોંગ થશે. તો આ તો આપણે ચેપ્ટર 3નું ચતુષ્કોણની જે સમજ છે પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. જોઈએ કે સંગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.